વેરાવળ શહેરના વોર્ડ નંબર 5 અને 6 માં વર્ષોથી ભરાતા વરસાદી પાણીનો તત્કાલ ધોરણે નિકાલ કરવા લોકોની માંગ. જો પાણી નિકાલ માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં નહીં આવે તો નગરસેવક અફજલ પંજા દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનની ચીમકી. વેરાવળમાં તારીખ 6/9/2021ના રોજ 6 ઇંચ વરસાદ થયો અને સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયું, જેમાં ખાસ વોર્ડ નંબર 5 અને 6 માં ખૂબ વધુ પ્રમાણમાં પાણી ભરાયું છે અને આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની ખૂબ મોટી સમસ્યા છે, જેથી લોકોને આર્થિક અને શારીરિક નુકસાન ભોગવવું પડે છે. બાયપાસ રોડથી આવતું વાડી વિસ્તારનું પાણી આ વિસ્તારમાં આવે છે, જેથી વોર્ડ નંબર 5 અને 6માં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનું ભરાવ થાય છે. તેમજ આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કોઈ મોટી વરસાદી પાણીની ગટર નથી, જેથી પાણી અહીં ખૂબ મોટા પ્રમાણમાં જમા થાય છે અને આ વિસ્તારના લોકો ખૂબ હાલાકી ભોગવે છે. અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવેલ નથી અને દર વર્ષે લોકો આ સમસ્યા સાથે જીવે છે. વરસાદી પાણીની સમસ્યાને કારણે લોકોનું જીવન ધોરણ અસ્તવ્યસ્ત થઈ જાય છે. તેથી નગરસેવક અફજલ પંજાએ લેખિત રજૂઆત કરી તંત્રને જણાવેલ છે કે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં થાય તો સોમવારે તારીખ 13/9/21ના રોજ નગરપાલિકા ખાતે કોવિડની ગાઈડલાઇનનું પાલન કરી પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કરવામાં આવશે. પરાગ સંતાણી, ZSTV, ગીર સોમનાથ.